विद्यार्थी मित्रों, नवी विद्यालय में हूँ मनोज राठौड़ आपनों हार्दिक स्वागत करूँ छूँ। आज आप धोरण 12 नी अंदर यूनिट 6 रीड 1 स्ट्राइक अगेंस्ट वॉर जेनी अंदर आपणे पहेलो वीडियो जोयो हेलेन केलर ना नाम थी आपणे परिचित छे। ध्यान रखजो आ एक एना द्वारा बोलवामां आवेली स्पीच छे। शुरुआतमां आपणे विवाद करी हती कि घणा बधा एडिटर्स एवुं माने छे, થોડું રિવિઝન કરી લઈએ કે ભાઈ ખોટા વ્યક્તિના અસૈદ્ધાંતિક હોય, જે વ્યક્તિ સિદ્ધાંતોમાં ના માનતા હોય એ વ્યક્તિના હાથમાં આવી ગઈ છે। એ લોકોને પણ એ સમજાવે છે કે ભાઈ હું કોઈ અનૈતિક વ્યક્તિ નથી, હું ઘણા બધા દેશોના અલગ અલગ રાષ્ટ્રોના ફ્રેન્ચ, જર્મન, ઓસ્ટ્રિયા, ઇંગ્લેન્ડ દરેકે દરેક ન્યૂઝપેપર હું દરેલી વાંચું છું અને એના સોર્સ રૂપે હું જે કંઈ પ્રદાન કરું છું રાષ્ટ્રને એ મારા સારા સોર્સિસ છે, એના લક્ષીને હું આ દરેક વસ્તુ પ્રોવાઈડ કરું છું। બીજી એક વાત કરી હતી શ્રમિકો પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન શ્રમિકોનું સતત શોષણ કરવામાં આવતું હતું અને ત્યાંના શ્રમિકોને માનસિકતા એટલે કે એ લોકોના મગજમાં એવું ભરાવી દેવામાં આવ્યું હતું કે તમે મહેનત કરો અને ખાઓ, બે કલાકની જગ્યાએ એમને 5 કલાક મજૂરી કરવામાં આવે પણ વેતન એટલું જ આપવામાં આવતું હતું। ઊંચા મહેલોમાં રહેનાર વ્યક્તિઓ એવું પણ વિચારે છે કે જો આ મજૂરોને ખાખી પહેરાવી દેવામાં આવે અને હાથમાં રાઇફલ દેવા આપી દેવામાં આવે કે જાઓ તમે આર્મીમાં જોડાઈ જાઓ, પોતાના રાષ્ટ્ર માટે બલિદાન આપી દો, તો એ પણ કરી લે। જોકે વસ્તુ ક્યાંક ક્યાંક ખોટી નથી પણ એ બધું નિયમો અનુસાર થાય, કોઈ આપણો દુરુપયોગ કરે એ રીતે નહીં। ઠીક છે, તો આપણે આટલા સુધી વાત કરી હતી, હવે આગળ ભાષાંતર જોઈએ। પેજ નંબર 62 એમાં ત્રીજા પેરેગ્રાફની અંદર વચ્ચેની લાઈન છે, વોટ અ પ્રાઇઝ ટુ પે ફોર અ વેગ્યુ આઈડિયા, ધ લાઇવ્સ ઓફ મિલિયન્સ ઓફ યંગ મેન, અધર મિલિયન્સ ક્રિપલ્ડ એન્ડ બ્લાઇન્ડેડ ફોર લાઈફ, એક્ઝિસ્ટન્સ મેડ હોરિબલ ફોર સ્ટીલ મોર મિલિયન્સ ઓફ હ્યુમન બિંગ્સ। ભાઈ એમ કહે છે કે રાષ્ટ્ર માટે તમે લડાઈ કરો તો તેમાંથી ઘણા બધા યુવાનો આંધળા થઈ જાય છે, અપંગ થઈ જાય છે, ઘણું બધું બલિદાન આપવું પડશે, ઘણા બધા યુવાનોનું અસ્તિત્વ નાબૂદ થઈ જાય છે। ધ એચિવમેન્ટ એન્ડ લેજસી ઓફ જનરેશન સ્વેપ્ટ અવે ઇન અ મોમેન્ટ, જે કંઈ રાષ્ટ્રે પ્રાપ્ત કર્યું હોય, કોઈ પણ વ્યક્તિએ પ્રાપ્ત કર્યું હોય એ ધ લેજસી ઓફ જનરેશન, એટલે પેઢીઓની જે સંસ્કૃતિ જે છે, પ્રણાલિકા જે છે, પરંપરા જે છે, એ શું થઈ જાય, એક મોમેન્ટની અંદર, ક્ષણની અંદર ખોરવાઈ જાય છે, નાબૂદ થઈ જાય છે। એન્ડ નો બડી બેટર ઓફ ફોર ઓલ ધ મિઝરી, એન્ડ નો બડી બેટર ઓફ ફોર ઓલ ધીસ મિઝરી, આ દયનીય વસ્તુ માટે કોઈ વ્યક્તિ સારી હોતી નથી। ધીસ ટેરિબલ સેક્રિફાઈસ વુડ બી કોમ્પ્રિહેન્સિબલ ઇફ ધ થિંગ યુ ડાય ફોર એન્ડ કોલ કન્ટ્રી ફેડ ક્લોથ હાઉસ હાઉસ્ડ એન્ડ વોર્મ્ડ એન્ડ એડ્યુકેટેડ એન્ડ ચેરિશ્ડ યોર ચિલ્ડ્રન। અહીંયા મેં તમને વર્ડ્સ લખેલા છે, કોમ્પ્રિહેન્સિબલ સ્વીકારાલાયક, યોગ્ય હોય તેવું, તો ધીસ ટેરિબલ સેક્રિફાઈસ વુડ બી કોમ્પ્રિહેન્સિબલ, આ જે તમે બલિદાન આપો છો કોઈ આર્મી માટે, આર્મીમાં જોડાઈને પોતાના રાષ્ટ્ર માટે મરી જાય છે, આ વસ્તુ યોગ્ય છે કેમ, જો ધ થિંગ યુ ડાઈ ફોર કોલ કન્ટ્રી ફેડ, જેને તમે રાષ્ટ્ર કહો છો એ રાષ્ટ્ર તમને પૂરા પૂરતા પ્રમાણમાં ખવડાવતું હોય, પૂરતા પ્રમાણમાં કપડાં આપતું હોય એન્ડ હા ઘર આપતું હોય એન્ડ વોર્મ્ડ યુ, તમને પૂરતા પ્રમાણમાં હૂંફ અને પ્રેમ આપતું હોય એન્ડ એડ્યુકેટેડ એન્ડ ચેરિશ યોર ચિલ્ડ્રન, અને તમારા બાળકને શિક્ષિત શિક્ષિત બનાવતું હોય અથવા શિક્ષણ આપતું હોય અને એને કેળવતું હોય, તો જ તમે આ રાષ્ટ્ર માટે બલિદાન આપો એ સ્વીકારવા લાયક છે, કોમ્પ્રિહેન્સિબલ છે। આઈ થિંક ધ વર્કર્સ આર ધ મોસ્ટ અનસેલ્ફિશ ઓફ ધ ચિલ્ડ્રન ઓફ મેન, હવે એવું કહે છે રાઇટર મતલબ હેલન કેલર કે આઈ થિંક ધ વર્કર્સ આર ધ મોસ્ટ અનસેલ્ફિશ, જે કામ કરવાવાળો વ્યક્તિ ક્યારે એને સ્વાર્થ નથી હોતો, નિસ્વાર્થ હોય છે, ધ ચિલ્ડ્રન ઓફ મેન મતલબ જે બાપ જે બાળકનો પિતા હોય છે એ બાળક માટે ક્યારે શ્વાસ રાખતો નથી, બરાબર છે, ધ ટોઇલ એન્ડ લાઈવ એન્ડ ડાય ફોર અધર પીપલ્સ કન્ટ્રી, અધર પીપલ્સ કોન્ટિનેન્ટ, અધર પીપલ્સ લિબર્ટીઝ એન્ડ અધર પીપલ્સ હેપીનેસ, ધ ટોઇલ તે સખત મહેનત કરે છે, ટોઇલ એટલે મહેનત કરવી, લાઈવ એન્ડ ડાય જીવે છે અને મરે છે તો કોના માટે, કે અધર પીપલ્સ કન્ટ્રી બીજા લોકોના દેશ માટે, અધર પીપલ્સ કોન્ટિનેન્ટ બીજા લોકોના ખંડ માટે, અધર પીપલ્સ લિબર્ટીઝ બીજા લોકોની સ્વતંત્રતા માટે, અને અધર પીપલ્સ હેપીનેસ અને બીજા લોકોના
શું ખાતર એ પોતાના શું કરે છે, જીવે છે અને મહેનત કરે છે. ધ વર્કર્સ હેવ નો લિબર્ટીઝ ઓફ ધેર ઓન. જે મજૂરો હોય છે એને પોતાની કોઈ સ્વતંત્રતા કે આઝાદી હોતી નથી. દે આર નોટ ફ્રી વેન દે આર કોમ્પેલ્ડ અ વર્ક 12 or 10 or 8 hours a day. મતલબ દે આર નોટ ફ્રી વેન દે આર કોમ્પેલ્ડ. કોમ્પેલ્ડ ફરજ પૂરી પાડે. જ્યારે તેમને ફરજ પૂરી પાડવામાં કે એક દિવસની અંદર તમારે 8, 10 યા 12 કલાક કામ કરવાનું હોય છે ત્યારે તેમને ફ્રી રાખવામાં આવતા નથી. સતત 10, 8 કે 12 કલાક કામ કર્યા કરે છે. દે આર નોટ ફ્રી વેન દે આર ઇલ પેડ ફોર ધેર એક્ઝિસ્ટિંગ ટોઇલ. તે પોતાના એક્ઝિસ્ટિંગ ટોઇલને કામ કરીને થાકી જવું, તે કામ કરીને થાકી જાય છે તો દે આર નોટ ફ્રી. ત્યારે પણ એમને કોઈ ફ્રી કરવામાં નથી આવતા કે એમને કોઈ પણ પ્રકારનું અલગ વેતન કે પગાર આપવામાં આવતા નથી. દે આર નોટ ફ્રી વેન ધેર ચિલ્ડ્રન મસ્ટ લેબર ઇન મિલ્સ એન્ડ ફેક્ટરીઝ ઓર સ્ટાર એન્ડ વેન દે આર વુમન મે બી ડ્રીવન બાય પ્રોવર્ટી ટુ લાઈવ્સ ઓફ સેમ. સેમ એટલે શરમજનક. સન્માનજનક વાક્ય, આમ શરમજનક વાક્ય. દે આર નોટ ફ્રી. તેઓ ક્યારેક ક્યારેક ફ્રી નથી હોતા જ્યારે ચિલ્ડ્રન મસ્ટ લેબર ઇન મિલ્સ એન્ડ ફેક્ટરીઝ. તેમના બાળકો ફેક્ટરીમાં જતા હોય, મજૂરી કરતા હોય, મિલમાં જતા હોય અને ભૂખે મરતા હોય. સ્ટાર એટલે ભૂખે મરવું. એન્ડ વેન ધેર વુમન, જ્યારે તેમની પત્નીઓ એટલે કે સ્ત્રીઓ મે બી ડ્રીવન પોવર્ટી ટુ લાઈવ્સ ઓફ સેમ, શરમના કારણે ગરીબાઈ નીચે ધકેલાઈ જાય છે ત્યારે પણ તેઓને ફ્રી રાખવામાં આવતા નથી. દે આર નોટ ફ્રી વેન દે આર ક્લબ એન્ડ ઇમ્પ્રિઝનેડ. ક્લબનો મતલબ અહીંયા એક સાથે મળી લઉં બરાબર, અને પ્રિઝન એટલે જેલ ભેગા કરવું. જ્યારે એ લોકો એક સાથે મળતા હોય એ લોકોને જેલ ભેગા કરવામાં આવે. બિકોઝ દે ગો ઓન સ્ટ્રાઇક ફોર સ્ટ્રેઝ ઓફ વેજીસ એન્ડ ફોર ધ બેઝિક જસ્ટિસ દેટ ઇઝ ધ રાઇટ એઝ હ્યુમન બીંગ. કોઈ પણ વ્યક્તિ પોતાના હક માટે લડે છે ત્યારે તે લોકોને કોઈ પણ પ્રકારનું પૂરતું વેતન આપવામાં આવતું નથી અને સીધા જેલ ભેગા કરી દેવામાં આવે છે. ત્યારે પણ આ લોકોને ફ્રી રાખવામાં આવતા નથી. નેક્સ્ટ પેરેગ્રાફ. વી આર નોટ ફ્રી અનલેસ ધ મેન હુ ફ્રેમ એન્ડ એક્ઝિક્યુટ ધ લોઝ રિપ્રેઝેન્ટ ધ ઇન્ટરેસ્ટ ઓફ ધ લાઈવ્સ ઓફ ધ પીપલ એન્ડ નો અધર ઇન્ટરેસ્ટ. ખૂબ જ અગત્યનું વાક્ય છે એક અર્થવ્યવસ્થાને ધ્યાનમાં રાખીને. વી આર નોટ ફ્રી, આપણે ફ્રી નથી જો આ ના હોય તો, અનલેસ છે ને એટલા માટે. મેન હુ ફ્રેમ એન્ડ એક્ઝિક્યુટ ધ લોઝ રિપ્રેઝેન્ટ ધ ઇન્ટરેસ્ટ ઓફ ધ લાઈફ. એટલે લોકોને જે જીવન જીવવામાં રસ છે એ પ્રમાણે જો કોઈ કાયદાને બનાવવામાં ના આવતા અને રિપ્રેઝેન્ટ કરવામાં ના આવતા હોય તો આપણે ફ્રી નથી. આપણે કહેવામાં આવે કે ભાઈ તમે અહીંયા ફરી શકો છો તો બરાબર છે, આપણે રસ છે ફરીએ છીએ એ આપણી સ્વતંત્રતા. પણ આપણે રસ હોય ને ત્યાં આપણે ફરવા દેવામાં ના આવતા હોય તો એ આપણી સ્વતંત્રતા નથી. ધ બેલોટ ડઝ નોટ મેક અ ફ્રી મેન આઉટ ઓફ વેજ સ્લેવ. મતલબ જે પૈસાથી ગુલામ જે લોકો બનેલા છે, જે લોકો ગુલામી કરે છે, તે ધ બેલોટ એટલે કે મતદાન ડઝ નોટ મેક અ ફ્રી મેન આઉટ ઓફ વેજ સ્લેવ. મતદાન કરતી વખતે પણ લોકોને ફ્રી રાખવામાં આવતા નથી. દેર હેઝ નેવર એક્ઝિસ્ટેડ અ ટ્રુલી ફ્રી એન્ડ ડેમોક્રેટિક નેશન ઇન ધ વર્લ્ડ. દેર હેઝ નેવર એક્ઝિસ્ટેડ અ ટ્રુલી ફ્રી, મતલબ વાસ્તવિકમાં ક્યારેય આ મુક્ત એક લોકશાહી રાષ્ટ્ર વિશ્વમાં ક્યારેય નહીં બની શકે. ફ્રોમ ટાઈમ ઇમોરિયલ મેન હેવ ફેલોડ વિથ ધ બ્લાઇન્ડ લોયલ્ટી ધ સ્ટ્રોંગ મેન હુ હેડ ધ પાવર ઓફ મની એન્ડ આર્મીઝ. ફક્ત આજે સત્તા જે છે એ આર્મીને જ આપવામાં આવે છે, કોઈ પણ ગરીબ માણસને આ કોઈ પણ પ્રકારની સત્તા આપવામાં આવતી નથી. ઇવન વાઇલ બેટલ ફિલ્ડ્સ વેર પાઇલ્ડ હાઈ વિથ ધેર ઓન ડેડ. મતલબ જે લોકો આર્મીની અંદર મૃત્યુ પામેલા લોકોનો પાઇલ ઢગલો થવો, ઢગલો થાય છે યુદ્ધભૂમિ ઉપર, બેટલ ફિલ્ડ એટલે યુદ્ધભૂમિ ઉપર. દે હેવ ટાઇલ્ડ એન્ડ લેન્ડ્સ ઓફ ધ રૂલર્સ એન્ડ હેવ બીન રોબ ઓફ ધ ફ્રૂટ્સ ઓફ ધેર લેબર. અને એમાં શું કરે છે, એ લોકોનો ઢગલો કરીને પછી પરિણામે એમના અંતે એમને જે કંઈ એ લોકો મજૂરી હોય, મતલબ મજૂરી ના કહેવાય પણ વેતન, એ વેતન એ લોકોને આપવામાં આવે છે. દે હેવ બિલ્ટ પેલેસીસ એન્ડ પિરામિડ્સ ટેમ્પલ્સ એન્ડ કેથેડ્રલ્સ ધેટ હેલ્ડ નો રિયલ શ્રાઇન ઓફ લિબર્ટી. લિબર્ટી એટલે કે સ્વતંત્રતા અને શ્રાઇન એટલે પવિત્ર સ્થળ. કેથેડ્રલ ખ્રિસ્તી લોકોનું એક આપણે જે મંદિરો છે હિન્દુનિયમ, કેથેડ્રલ શું હોય, ખ્રિસ્તી લોકોનું દેવળો છે. તો દે હેવ બિલ્ટ પ્લેસ પેલેસીસ, તેઓ મહેલો બનાવે છે, પિરામિડ્સ બનાવે છે, મંદિરો બનાવે છે, ખ્રિસ્તનો દેવળ બનાવે છે. તે હેડ નો રિયલ શ્રાઇન ઓફ લિબર્ટી. અને લિબર્ટીનું મતલબ સ્વતંત્રતાનો આ કોઈ સાચી પવિત્ર સ્થાન નથી. શ્રાઇનનો મતલબ અહીંયા આપણે લખ્યું પવિત્ર સ્થળ, પવિત્ર જગ્યા. એઝ અ સિવિલાઇઝેશન
grown more complex, the workers have become more and more enslaved, and until today they are titled little more than parts of the machines they operate. गुलामी नहीं बात थी चाहिए एज ए सीविलाइजेशन मतलब एक नागरिक तरीके तो तेमनो नागरिक तो इनु वत्तु जाए कॉम्प्लेक्स बनतु जाए जटिल बनतु जाए एमनो नागरिक केम जेम वर्क द वर्कर्स हैव बिकम मोर एंड स्लेव जेम नागरिको जेम वधारे वधारे गुलाम बनता जाए तेम तेमनो नागरिकत्व छे जटिल बनतु जाए गूंचवण भर्यु बनतु जाए अंटील टुडे दे आर लिटल मोर देन पार्ट्स ऑफ द मशीन दे ऑपरेट जे लोग जे गुलामो जे छे मजूरो जे छे ए जे मशीन ऑपरेट करे छे एना करता पण एमनुं जीवन शुं थई गयुं छे वधारे जटिल थई गयुं छे डेली दे फेस द डेन्जर्स ऑफ रेल रोड ब्रिजिस स्क्रायस्क्रेपर फ्रेट ट्रेन स्टॉक होल्ड स्टॉक यार्ड एंड ट्रेनिंग ऑफ द डॉक्स ऑन द रेल रोड्स द अंडरग्राउंड एंड ऑन द सीज हवे अहीं जे जे जगह काम करता हो मजूरो ए जगह लोकेशन आपेला छे कि अहीं एमने जीवन ना खतरो होय छे कई कई जगह तो कि डेन्जरस ऑफ रेल रोड मतलब रेल रोड एक ट्रेक होय छे ब्रिज एटले के पुल के भी आपणे स्काय क्रेपर एटले बहुमाळी भवनो फ्रेट ट्रेन मतलब ज्यां रेलमांथी जे सामान आयो होय राखवानी जगह होय ते स्टॉक होल्ड मतलब जे जगह माल सामान राखता होय एवो रूम स्टॉक यार्ड एटले पण माल सामान राखवा माटेनो गोडाउन एंड ट्रेनिंग एट द डॉक्स अने जे जगह ते लोकोने ट्रेनिंग आपवामां आवे छे आ दरेक जगह ए लोकोने खतरो રહેલો છે રેલ રોડ્સ એન્ડ અનગ્રાઉન્ડ એન્ડ ઓન ધ સીઝ સીઝ સમુદ્ર માર્ગે પણ ઘણા બધા લોકો કામ કરતા હોય છે તો અહીંયા પણ એ લોકોને ખતરો રહેલો છે દે મૂવ ધ ટ્રાફિક એન્ડ પાસ ફ્રોમ લેન્ડ ટુ લેન્ડ એન્ડ પ્રેશિયસ કોમોડિટીઝ દેટ મેક ઇટ પોસિબલ ફોર અસ ટુ લાઈવ દે મૂવ ધ ટ્રાફિક એન્ડ પાસ ફ્રોમ લેન્ડ ટુ લેન્ડ એક રસ્તો હોય એની અંદર ટ્રાફિકની અંદર એક રસ્તો ગોળંગીને બીજા રસ્તા ઉપર જાય છે એન્ડ ધ પ્રેશિયસ કોમોડિટીઝ દેટ મેક ઇટ પોસિબલ ફોર અસ ટુ લાઈવ અને વપરાશની વસ્તુઓના કારણે તેમનું જીવન ટકી રહે છે એન્ડ વોટ ઇઝ ધેર રિવર્ડ અને આ બધું કામ કરે છે એમ એમને ઇનામ શું મળે છે અ સ્કેન્ટી વેજીસ સ્કેન્ટ એટલે અપૂરતું થોડોક જ પગાર ઓફન પોવર્ટી વારંવાર ગરીબાઈ મળે છે રેન્ટ્સ ટેક્સીસ ડિપ્યુટ્સ એન્ડ વોર કમ્પેન્સેશન આ બધું કામ કરે છે છતાં પણ આ મજૂરોને શું મળે છે થોડોક પગાર વારંવાર ગરીબાઈ મળે છે ભાડા મળે છે મકાનના આપવાના મતલબ ભાડામાં બધું જાય છે ટેક્સિસ ટ્રીબ્યુટ્સ મતલબ કર આપવો પડે છે એન્ડ વોર કમ્પન્સેશન યુદ્ધમાં જે કંઈ ખાદ પડે છે એનું વળતર આપવું પડે છે ધ કાઇન્ડ ઓફ પ્રિપેરડનેસ ધ વર્કર્સ વોન્ટ ઇઝ રિકગ્નિશન એન્ડ રિકન્સ્ટ્રક્શન ઓફ ધેર હોલ લાઈફ ધ કાઇન્ડ ઓફ પ્રિપેરડનેસ ધ વર્કર્સ વોન્ટ ઇઝ રિકગ્નાઇઝ એન્ડ રિકન્સ્ટ્રક્શન ઓફ ધેર હોલ લાઈફ આ બધાનું કારણ આ બધાના પરિણામે જે વર્કર છે એ લોકોને શું કરવું પડશે રીઓર્ગેનાઇઝેશન મતલબ પુનઃતંત્રબદ્ધ કરવું પોતાનું જે જીવન છે પુનઃ શરૂઆત કરવી પડે છે રિકન્સ્ટ્રક્શન એટલે પોતાનું જે જીવન છે ફરીથી શરૂઆત કરવી પડે છે અને સચ એઝ હેઝ નેવર બીન એટેમ્પ્ટેડ બાય સ્ટેટ્સમેન ઓર ગવર્મેન્ટ અને આવું ક્યારે કોઈ પણ તેને લોકલ કે કેન્દ્ર સરકાર દ્વારા આવું કોઈપણ અમલીકરણ કરવામાં આવ્યું નથી ધ જર્મન્સ ફાઉન્ડ આઉટ યર્સ અગો દેટ ધે કુડ નોટ રેઝ ગુડ સોલ્જર્સ ઇન ધ સ્લમ્સ સો ધે એબોલિશ ધ સ્લમ્સ જર્મન દેશની વાત છે ઘણા વર્ષોથી તેની એક ઝૂંપડપટ્ટી હતી સ્લમ એટલે ઝૂંપડપટ્ટી ઘણા વર્ષોથી ત્યાંથી ઇસ્લમી એરિયા હતો ત્યાંથી કોઈ પણ આર્મીના લોકો એમાં જોઈન્ટ નહોતા થતા અથવા એને આર્મીમાં જોડાવા માટે જે ખડતલ શરીર જોઈએ એવા લોકો મળતા નહોતા તો જર્મન સરકારે શું કર્યું આખી આખી જે ઝૂંપડપટ્ટી હતી એને નાબૂદ કરી દીધી દૂર કરી દીધી મતલબ બધાને મારી નાખ્યા દે શો ટુ ઇટ દેટ ઓલ ધ પીપલ હેડ એટલીસ્ટ અ ફ્યુ ઓફ ધ એસેન્શિયલ્સ ઓફ સિવિલાઇઝેશન તેના અમુક લોકો જ હતા તેમનું નાગરિકત્વ અસ્તિત્વમાં રહ્યું હતું ડિસન્ટ લોજિક ક્લીન સ્ટ્રીટ હોલસમ ઓફ સ્કેન્ટી ફૂડ પ્રોપર મેડિકલ કેર એન્ડ પ્રોપર સેફગાર્ડ ફોર ધ વર્કર્સ ઇન ધેર ઓક્યુપેશન આ જે લોકો હતા જે જીવિત રહ્યા હતા એ લોકોને શું આપવામાં આવતું હતું થોડું ઘણું ખાવાનું લોજિંગ થોડી ઘણી સાફ સફાઈ કરાવી દેવામાં આવતી હતી સ્કેન્ટી ફૂડ થોડો ખોરાક આપવામાં આવતો હતો અને થોડી ઘણી એમની રક્ષણ કરવામાં આવતું હતું અને થોડો ઘણો એમને ધંધો આપો દેવામાં આવતો હતો જે જર્મનના જે લોકો ઝૂંપડપટ્ટીનો જે સ્લમ એરિયા હતો તેની વાત છે આ દેટ ઇઝ ઓનલી સ્મોલ પાર્ટ ઓફ વોટ શુડ બી ડન આ એક શું થઈ રહ્યું છે શું થવું જોઈએ એનો એક નાનો નાનો ભાગ છે ઇટ ઇઝ યોર બિઝનેસ ટુ ફોર્સ ધીસ રિફોર્મ્સ
ઓન ધ એડમિનિસ્ટ્રેશન. આ તમારો કામ છે કે તમારું જે એડમિનિસ્ટ્રેશન છે, વહીવટી તંત્ર છે, તેને જાણ કરવી જોઈએ. લેટ ધેર બી નો મોર ટોક અબાઉટ વોટ ગવર્મેન્ટ કેન ઓર કેન નોટ ડૂ. ચલો આપણે વધારે વાત નથી કરવી હવે. અહીંયા હેલન કેલર પોતાની સ્પીચને અંતિમ ક્ષણો છે અને વાત કરી રહી છે કે સરકાર શું કરે છે, શું નથી કરતી, નથી જોવું. ઓલ ધીસ થિંગ્સ હેવ બીન ડન બાય ઓલ ધ બેલિજરેન્ટ નેશન્સ ઇન ધ ટર્મોઇલ ઓફ વોર. અહીંયા શબ્દ આપેલા છે, ટર્મોઇલ એટલે મુશ્કેલી, ઠીક છે, અને બેલિજરેન્ટ એટલે ગુસ્સાવાળું, અગ્રેસિવ ભાઈએ. તો ઓલ ધીસ થિંગ્સ હેવ બીન ડન બાય ઓલ ધ બેલિજરેન્ટ નેશન્સ, મતલબ જે ગુસ્સાવાળા રાષ્ટ્રો, ગુસ્સાવાળા, તરત આપણે કોરિયાના રાષ્ટ્રો છે એ ગુસ્સાવાળા કહેવાય. કોઈ પણ એના ઉપર હુમલો કરે તો તરત સામે હુમલો કરી દેશે. નેશન્સ ટર્મોઇલ ઓફ વોર, અને જે મુશ્કેલીમાં, જે યુદ્ધમાં, જે યુદ્ધની અંદર જે લોકો, જે રાષ્ટ્ર મુશ્કેલીમાં છે એ આ કાર્ય કરે છે. એવરી ફંડામેન્ટલ ઇન્ડસ્ટ્રી હેઝ બીન મેનેજ બેટર બાય ધ ગવર્મેન્ટ ધેટ બાય પ્રાઇવેટ કોર્પોરેશન. જે રીતે પ્રાઇવેટ સેક્ટર કામ કરે છે એ રીતે જ પણ સરકાર કામ કરે છે, અને એ પ્રમાણે સારું કામ કરવું જોઈએ સરકારે. ઇટ ઇઝ યોર ડ્યુટી ટુ ઇન્સ્ટિટ અપોન સ્ટીલ મોર રેડિકલ મેઝર. રેડિકલ સંપૂર્ણ, પૂરેપૂરું. આ તમારું કામ છે કે ઇન્સ્ટિટ અપોન સ્ટીલ મોર રેડિકલ મેઝર. કોઈ પણ સંપૂર્ણ માપને તમારે વળગી રહેવું જોઈએ, આગ્રહ રાખવો જોઈએ. ઇટ ઇઝ યોર બિઝનેસ ટુ સી ધેટ નો ચાઇલ્ડ ઇઝ એમ્પ્લોયડ ઇન ઇન્ડસ્ટ્રીયલ એસ્ટાબ્લિશમેન્ટ ઓર માઇન ઓર સ્ટોર, એન્ડ ધેટ નો વર્ક ઇઝ ઇન નીડલેસલી એક્સપોઝ ટુ એક્સિડન્ટ ઓર ડિસીઝ. એવું છે, કોઈ પણ બાળક જે છે 14 વર્ષથી નાની ઉંમરના બાળકને તમે કામ પર ના રાખી શકો એ વાત છે. કોઈ પણ ઇન્ડસ્ટ્રીની અંદર કે કોઈ પણ સ્ટોરની અંદર કોઈ બાળક કાર્ય કરતું ના હોવું જોઈએ. વર્ક ઇઝ નેડિસલી એક્સપોઝ ટુ એક્સિડન્ટ એન્ડ ડિસીઝ. કોઈ પણ પ્રકારનું એને બીમારી થાય કે એનો એક્સિડન્ટ થાય એ પણ પ્રકારનું કોઈ કામ એની પાસે કરાવવું જોઈએ નહીં. ઇટ ઇઝ યોર બિઝનેસ ટુ મેક ધેમ ગીવ યુ ક્લીન સિટીઝ ફ્રી ફ્રોમ સ્મોક, ડર્ટ એન્ડ કન્જેશન. કન્જેશન એટલે વાહન વ્યવહારની ભીડભાડ હોય તે. તો આ તમારું કામ છે કે તેમાં તેને એક સ્વચ્છ શહેર મળવું જોઈએ, ધુમાડાથી એને મુક્ત રાખવું જોઈએ, ધુમાડો અને રજકણોથી અને વાહનોની ભીડભાડથી દૂર રાખવું જોઈએ. ઇટ ઇઝ યોર બિઝનેસ ટુ મેક ધેમ પે યુ લિવિંગ વેજ. આ તમારું કામ છે, આ ગવર્મેન્ટને કહી રહી છે હેલન કેલર કે એને પૂરતા પ્રમાણમાં શું મળવું જોઈએ, જીવન જીવવા, જીવન નિર્વાહ માટે વેજ મળવું જોઈએ, વેતન મળવું જોઈએ. ઇટ ઇઝ યોર બિઝનેસ ટુ સી ધેટ કાઇન્ડ ઓફ પ્રિપેરનેસ ઇઝ કેરીડ ઇન ટુ એવરી ડિપાર્ટમેન્ટ ઓન ધ નેશન્સ અન્ટિલ એવરી વન હેઝ અ ચાન્સ ટુ બી અ વેલ બોર્ન, વેલ નરિશ્ડ, રાઇટલી એજ્યુકેટેડ, ઇન્ટેલિજન્ટ એન્ડ સર્વિસેબલ ટુ ધ કન્ટ્રી એટ ધ ઓલ ટાઈમ. આ સરકારની ફરજ છે કે દરેક વ્યક્તિને શું કરવું જોઈએ, સારા કુળમાં જન્મ, સારા કુળની અંદર જન્મ્યો હોય કે ના જન્મ્યો હોય પણ એને સારી રીતે શિક્ષણ આપવું જોઈએ, સારી રીતે એને પોતાના શિક્ષણના હકો મળવા જોઈએ, એને હોશિયાર બનાવવાનો પ્રયત્ન કરવો જોઈએ, એને સર્વિસ આપવી જોઈએ, નોકરી આપવી જોઈએ, અને દરેક વખતે આ થવું જોઈએ. લાસ્ટ પેરેગ્રાફ. સ્ટ્રાઇક અગેન્સ્ટ ઓલ ધ ઓર્ડિનન્સ એન્ડ લોઝ એન્ડ ઇન્સ્ટિટ્યુશન ધેટ કન્ટિન્યુ ધ સ્લોટર ઓફ પીસ એન્ડ ધ ક્રુઅલ્ટી ઓફ વોર. સ્લોટર એટલે હત્યા કરવી, કતલ કરવું, બરાબર, અને સ્ક્રેપ એટલે કચરો. તો સ્ટ્રાઇક અગેન્સ્ટ, આ જે છે ઓર્ડિનન્સ એટલે લો, કાયદો, આ જે એમનો કાયદો જે છે એ કોની સામે, શાંતિ અને જે યુદ્ધ, જે ક્રૂર લોકો છે જેની હત્યા કરી રહ્યા છે એ લોકોની સામે દરેક નિયમોનું પાલન થવું જોઈએ, એમની સાથે પ્રહાર કરવો જોઈએ, એમની સાથે યુદ્ધ કરવું જોઈએ. સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર ફોર વિધાઉટ યુ નો બેટલ્સ કેન બી ફોટ. મતલબ યુદ્ધની સામે પ્રહાર કરવાનો મતલબ એ છે કે તમે કોની સામે લડાઈ ના કરો. સ્ટ્રાઇક અગેન્સ્ટ મેન્યુફેક્ચરિંગ સ્ક્રેપ એન્ડ ગેસ બોમ્બ્સ એન્ડ ઓલ ધ અધર ટૂલ્સ ઓફ મર્ડર. મતલબ તમારે એ જે લોકોનું મૃત્યુ જેના જે સોર્સના કારણે થાય છે, બોમ્બ છે, પછી બીજું ગેસીસ છે, આ બધું બંધ કરવું જોઈએ, ઉત્પન્ન કરવાનું. સ્ટ્રાઇક અગેન્સ્ટ પ્રિપેરનેસ ધેટ મીન્સ ડેથ એન્ડ મિઝરી ટુ મિલિયન્સ ઓફ હ્યુમન બિંગ્સ. મતલબ આ જે વસ્તુનું તમે ઉત્પાદન કરો છો એનાથી ઘણા બધા લોકો દયનીય થાય છે અને લાખો લોકો મૃત્યુ પામે છે. બી નોટ ડમ્પ ઓબિડિયન્ટ સ્લેવ્સ ઇન આર્મી ઓફ ડિસ્ટ્રક્શન. ડિસ્ટ્રક્શન એટલે કે વિનાશ. તો એમ કહે છે કે બી નોટ ડમ્પ, તમે બહેરા ના બની જશો, ઓબિડિયન્ટ સ્લેવ ઇન આર્મી ઓફ ડિસ્ટ્રક્શન. એટલે વિનાશ વખતે જે તમારે એક આજ્ઞાંકિત ગુલામ તૈયાર રહેવાનું છે એ રહો. બી હીરોઝ ઇન આર્મી ઓફ કન્સ્ટ્રક્શન. મતલબ જે રાષ્ટ્રનું જે નિર્માણ કરવાનું છે એની અંદર તમે એક આર્મી જેવા નીડર વ્યક્તિ થઈને બનો.
ठीक से विद्यार्थी मित्र चौपड़ी अंदर मतलब आ पाठनी अंदर थी तमारे एसेज आई सके से राइटिंग पार्ट जो तुम पेज नंबर 70 पर ठीक से हेलन केलर वॉज डेफ डम ब्लाइंड बट नाउ वॉज सी इज कंसिडर वेरी इंस्पायरिंग फिगर तो एनी अंदर तमने जो टॉपिक आपेला छे आ बोर्ड नी अंदर एक वार पूछे गेलू छे ठीक छे तो हेलन केलर ना एसे विषय तमारे अहीं तैयारी करवानी रहेशे ठीक छे विद्यार्थी मित्रों पेज नंबर 70 राइटिंग डिपार्टमेंट W2 એનો જે ટોપિક છે તમારે તૈયાર કરવાનો છે પરીક્ષામાં પૂછાવાના ખૂબ જ વધારે ચાન્સીસ છે ઠીક છે તો અપેક્ષા રાખું છું આ વિડીયો તમને ચોક્કસથી પસંદ આવ્યો હશે જરૂર તેને શેર કરો સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો.